તમે અભ્યાસ કરો છો, એન્જિનિયર બનો છો, મિકેનિકલ એન્જિનિયર બનો છો, એ પછી તમે નક્કી તો કરો છો કે મારે નોકરી નથી કરવી, વ્યવસાય કરવો છે. ખૂબ નાની ઉંમરે નક્કી કર્યું હતું, તો શા માટે નોકરી કરવી પડે છે? ગયો ફળિયા ચેમ્બરમાં ઓફિસ હતી, ત્યાં ગયો એટલે મેં કીધું મારે એક ઇન્ડસ્ટ્રીઝ કરવી છે અને મારે ઇન્ડસ્ટ્રીયલ સેટ મહેસાણામાં લેવો છે. તો એ વખતે ફોર્મની કિંમત જ 100 રૂપિયા હતી અને મારી જોડે 90 રૂપિયા હતા. ઓકે સર, 100 રૂપિયા પણ ખિસ્સામાં નથી, પણ તમને એવું લાગે છે કે વ્યવસાય કરવો છે? વ્યવસાય કરવો છે. તો સર કયા કયા વ્યવસાયની કલ્પના એ વખતે કરી હતી, વિચાર કર્યો? કલ્પના હું શોધતો હતો, એ વખતે મારું કોઈ ડિસિઝન નહોતું, પણ ઉત્તર ગુજરાતની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ ના હોય અથવા ઓછી ઇન્ડસ્ટ્રીઝ હોય એવી ઇન્ડસ્ટ્રીઝ કરીએ કે જેથી કરીને આપણે ફેલ ના જઈએ, એટલે હું એનો પ્લાનિંગ મારું હતું જ. એવામાં મારો એક બોમ્બે મારો ક્લાસમેટ બોમ્બે નોકરી કરતો હતો, એનો મને ફોન આવ્યો કે તું અહીં બોમ્બે આવી જા, આપણે નોકરી કરીએ, પછી ઇન્ડસ્ટ્રીઝ બોમ્બે કરીશું. એટલે હું બોમ્બે જતો હતો, મને એમ થયું કે ચલો બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ કરવી છે, એટલે ત્યાં ગયો. ત્યાં ગયા પછી હું ચાલુ ઇન્ડસ્ટ્રીઝ હતી અને મને જાણવા મળ્યું કે ભાઈ મહેસાણામાં એક આઈસ પ્લાન્ટ સારો નથી કે કોલ્ડ સ્ટોરેજ નથી, અને ખેડૂતોને અત્યારે હાલ માલ મૂકવા માટે કે સંગ્રહ કરવા માટે ભાવ લેવા માટે પણ ખરેખર જરૂરી છે. મારું લક્ષ્ય ફક્ત ખેડૂત હતું કે ભાઈ ખેડૂતને ક્યાં ઉપયોગી થવાય એમ, એટલે મેં આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજનો પ્રોજેક્ટ કરવા માટે ત્યાં બોમ્બેની નોકરી છોડી દીધી. તો સર બોમ્બેમાં એકવાર નોકરી કરો છો, ફરી એકવાર તમને તમારા એક વિચાર તો એ જ હતા કે મારે વ્યવસાય કરવો છે, મહેસાણામાં એક તમને તક દેખાય છે આઈસ અને કોલ્ડ સ્ટોરેજ માટે, તો સર એમાં સફળતા મળે છે કે નથી મળે? એમાં શું થયું કે એમાં પછી મેં મારા મામા હતા, સુખી હતા, એમને મેં વાત કરી કે મામા જો પૈસાનું રોકાણ તમે કરતા હોય તો મારા પ્લાન કરવો છે. મારા મામા એગ્રી થઈ ગયા કે ભાઈ તારા જે પોર્શન રોકવાનો થાય, એ વખતે એન્જિનિયરોને 90% જીઆઈઆઈસી તરફથી લોન મળતી હતી, એટલે મેં કીધું 10% રોકવાના થાય. એ વખતે મારો પ્રોજેક્ટ 2.5 લાખનો પ્રોજેક્ટ હતો, આખો આઈસ પ્લાન અને કોલ્ડ સ્ટોરેજ 2.5 લાખનો પ્રોજેક્ટ હતો, એટલે મારે 25-30 હજાર રોકવાના હતા. મામા તૈયારી બતાવેલી, એટલે હું આ પ્રોજેક્ટ આખો કમ્પ્લીટ પ્રોજેક્ટ આખો રિપોર્ટ તૈયાર કરી અને મેં જીઆઈઆઈસીમાં મૂક્યો. મારો આડલક કે જીઆઈઆઈસી એ વખતે આ પ્લાનને આઈસ પ્લાન કોલ્ડ સ્ટોરેજને બાન કરી દીધું કે લોન નહીં આપવાની. ફરી પાછો વિચારવું પડી ગયો કે હવે ચલો આમાં તો ફેલ ગયો, હવે આગળ નહીં થાય, એટલે હું વિદ્યાનગર નોકરી લાગ્યો, એલિકોન રોલકોન કંપનીમાં ટૂલુ મેનેજર તરીકે જોઈન થયો. ત્યાં બેઠા બેઠા પણ મને એમ હતું કે કયો ઇન્ડસ્ટ્રી શું કરવું, કેવો સ્ટડી કરવો, એ કરતો એટલામાં મને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે કહેવાય આઈઓસી એ પેપરમાં જાહેરાત આપી કે બેકાર એન્જિનિયરોને ઇન્ડિયન ગેસની એજન્સી આપવાની છે. એમાં મેં એપ્લાય કર્યું, સિલેક્ટ થઈ ગયો અને ઇન્ડિયન ગેસની એજન્સી માટે એમને મને ઓફર કરી કે ભાઈ તમે તમારો શોરૂમ તમારું આ જે આશ્રમ રોડ ઉપર શોરૂમ લો અને ગોડાઉન નક્કી કરો. હું જેવો નોકરી છોડીને આવ્યો એટલે અહીં આગળ અપના બજારમાં કોઓપરેટિવ બેઝ ઉપર આ ગેસની એજન્સી ચાલતી હતી, તો મિસ્ટર પોપરલાલ દાણી હતા તેમને હાઈકોર્ટમાં જઈને સ્ટે લઈ લીધો, એટલે પાછો એ 3-4 મહિના એમાં તકલીફ થઈ, સ્ટે ઉઠ્યો નહીં. ફરી પાછો હું નોકરી અમદાવાદમાં જોઈન કરી, એવાની અંદર આ જીપીએસસીમાં સીધી જાહેરાત આવી ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર તરીકે, એમાં હું સિલેક્ટ થઈ ગયો. તો સર એજે પટેલ જ્યારે મિકેનિકલ એન્જિનિયર બને છે, એ દિવસથી લઈને વ્યવસાયિક બનવાના સપના જુએ છે, વચ્ચે ક્યાંક ને ક્યાંક અવરોધો આવે છે, ફરી એકવાર બહુ સારી એક નોકરી મળી જાય છે, પણ તમને એક સલાહ મળે છે તમારા એક સજ્જન વડીલ તરફથી કે તમે એક અનુભવ મેળવો પછી નોકરી પછી વ્યવસાય કરજો. તો સર ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમે જોઈન્ટ થાવ છો ત્યારથી લઈને તમે જ્યારે નિવૃત્ત થાવ છો ત્યાં સુધી તમે કયા કયા ડિપાર્ટમેન્ટમાં શું સેવા કરી છે અને તું તમે ત્યાંથી શું શીખ્યા છો? ભરૂચ ગયા પછી મને ઇન્ડસ્ટ્રીનો વાઇડ સ્કોપ મળ્યો કે ભાઈ વેરિયસ ટાઈપ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ અંકલેશ્વરમાં છે, આ કરવા જેવું છે, આ છે ના છે. ને 1985માં હું ભરૂચ ગયો, એ વર્ષે જ મને મારા મગજમાં જે હતું કે ઇન્ડસ્ટ્રીઝ કરવી છે, તો મેં દમણની અંદર પહેલો પ્લાન નાખી દીધો 2000 મિત્રોની સહાયથી. દમણમાં તમારા વર્ષો પછીનું સ્વપ્ન સાકાર થાય છે, હા, એક પાયો નખાય છે વ્યવસાયનો, ઇમારત બનવાની શરૂ થાય છે, હા, ત્યાંથી ત્યાંથી. એમાં મારું એક પ્લાનિંગ પહેલેથી છે કે જનરલી એઝ અ ટેકનોક્રેટ અને ભણેલા ગણેલા તરીકે તમે એવો વ્યવસાય પસંદ કરો કે જે ચીલા ચાલુ ના હોય અથવા તો કોઈ નવી ટેકનોલોજી હોય એવો કરવો જોઈએ. તો ત્યાં આગળ સુરત અને ઓનવર્ડ બધું ટેક્સટાઇલ બેઝ ઇન્ડસ્ટ્રી, સિન્થેટિક ઇન્ડસ્ટ્રી, પાવર લૂમ હોય, વિવિંગ હોય, સ્પિનિંગ હોય, બધા ઇન્ડસ્ટ્રી ચાલતા હતા. પણ ત્યાં આગળ એક ઝીરો ટિસ્ટ નામની એક નવી ટેકનોલોજી હતી સાઇઝિંગ પ્લાન્ટની, એ ફક્ત ગાર્ડન વડેલીવાળા જોડે જ હતું ને એને એની મોનોપોલી હતી.
મારો ત્યાં સુરતમાં એમની જોડે હું ખરેખર હું એક વખત ઇન્સ્પેક્શન કરી આવ્યો. મને એમ થયું કે ચાલો આ મશીન કરવા જેવું છે. એટલે અમે એ મશીન અહીં નહોતું બનતું, પણ સાઉથ કોરિયાથી મશીન લાવેલા, અને સાઉથ કોરિયાથી મશીન લાવીને અમે દમણની અંદર પ્લાન કર્યો એ. અને એ નવી ટેકનોલોજી હતી અને ખરેખર સરસ પ્લાન હતો. પણ થયું શું કે એ પ્લાન અમારો દમણમાં અમે ગયા એટલા માટે ગયા કે દમણમાં એ વખતે યાન ઉપર 6% સેલટેક્સ હતો, જ્યારે દમણની અંદર સેલટેક્સ 15 વર્ષ સુધી માફ હતો. એટલે રોજનો 1 લાખ રૂપિયાનો સેલટેક્સનો બચાવ થાય એટલે પ્રોફિટ મળે. એટલે અમે એ બેજ ઉપર ત્યાં આગળ મિત્રો બધા મારા હતા, બધાને હું ત્યાં ઇન્ડસ્ટ્રી શરૂ કરી. પણ ચાલુ થયું કે અમારું અમે પ્લાન શરૂ કર્યો અને બીજા જ વિશે ગુજરાત ગવર્મેન્ટે 1% સેલટેક્સ કરી નાખ્યો. એટલે મારા જે બધા પાર્ટનરો હતા એ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો. હું તો સર્વિસ કરતો હતો, હું સ્લીપિંગ પાર્ટનર હતો. એટલે મેં કહ્યું કે તમારું ઇન્ટરેસ્ટ ન હોય તો ઇન્ડસ્ટ્રી ચાલે જ નહીં. એટલે હવે ઇન્ડસ્ટ્રી બીજાને ટેક ઓવર કરાવી દીધી. અને પછી અમે મને એમ થયું કે ભાઈ હવે આપણે અહીં આગળ આપણા સ્થાનિક લેવલે કરીએ. કદે મારા ભાણા અને મારો સન ને બધા બનીને તૈયાર થઈને આવેલા. એટલે હવે પછી સુરતની અંદર આખો ટેક્સટાઇલ પ્લાન શરૂ કર્યો. તમે અહીંયા 2008માં મહેસાણા નજીકમાં એક જે પ્લાન્ટ ઊભો કરો છો, દાડમમાંથી જ્યુસ બનાવો છો, તો સર આ પ્લાન્ટની સ્થાપના કયા સંજોગોમાં થાય છે એના વિશે તમે વાત કરશો? અત્યારે હાલ પણ વર્લ્ડમાં ઇઝરાયલ જોડે જ આની મોનોપોલી છે. ઇઝરાયલ ટેકનોલોજી ડેવલપ કરી છે અને એના મશીન આપણે લાવવા જરૂરી હતા, એટલા માટે મેં એ મશીન અહીં લાવ્યું. એની અંદર દાડમનું જે ફોલવાનું અને દાણા કાઢવાનું જે સિસ્ટમ છે એ એર અને પાણીના ફોર્સથી એક પણ દાણો તૂટે નહીં, અંદર એ કંઈ મેમ્બ્રેન આવે નહીં, અને બિલકુલ ક્લિયર કટ એરિલ્સ, જેને ઇંગ્લિશમાં એરિલ્સ કહે છે, એ એરિલ્સ એકદમ ક્લિયર આવે એવી એક સિસ્ટમ અથવા ટેકનોલોજી ઇઝરાયલે ડેવલપ કરેલી હતી. મને એમ થયું કે લેટર ઓન ડે આ આપણો પ્રોજેક્ટ પ્રોડક્ટ આપણી છે, ખેતી આપણે કરીએ છીએ, ડિમાન્ડ આપણું મોટું, આપણું માર્કેટ છે, તો ચાલશે એમ કરીને મેં આ મશીન ત્યાંથી પરચેસ કર્યા. મને આનંદ એ છે કે મેં આ 2008માં પ્રોજેક્ટ કર્યો, 2009ની અંદર અમારું પ્રોડક્શન શરૂ થયું. બાબા રામદેવને પણ અમે આ જ્યુસ આપ્યો, અમે અમેરિકા પણ જ્યુસ આપ્યો, અમે અફઘાનિસ્તાનમાં પણ જ્યુસ આપ્યો, અહીં ઇન્ડિયામાં પણ સારી સારી 5-સ્ટાર હોટલોમાં પણ આપ્યો, કેટલાક હેલ્થ ક્લબમાં પણ આપ્યો. અમને એમ અને એમ જોયા પછી લોકોને એકદમ આનંદ એ આવ્યો કે ભાઈ આ દાડમની ખેતી કરીએ તો આપણને વધારે પોષણક્ષમ છે. તો તમને નવી લાગશે, છેલ્લા 3 વર્ષની અંદર 10 લાખ રોપાઓ આ ઉત્તર ગુજરાતની અંદર નવા વાવેતર થયા છે. દાડમના વાવેતરમાં સર વધારો થયો છે. હા, તમે તમારી પ્રોડક્ટની વાત કરી છે, ઇવન બાબા રામદેવને પણ આપણે અહીંયાથી સપ્લાય માલ કર્યો છે. તો સર જે બ્રાન્ડ નેમ આપણે આપીએ છીએ, ટ્રેડમાર્ક જેને કહીએ છીએ, તો દાડમમાં અને છેલ્લે મેંગોમાં, તો સર કયા ટ્રેડ નેમ સાથે આપણે પ્રોડક્શન કરીએ છીએ અને નંબર ઓફ પ્રોડક્ટ કેટલી છે? અમે પોમ નેચરલ અમારું ટ્રેડમાર્ક છે. મેં એટલા માટે પોમ નેચરલ સિલેક્શન કર્યું છે કે મારી પ્રોડક્ટની અંદર 100% નેચરલ છે. હું દાડમનો જ્યુસ જે બનાવું છું એને ટેકનિકલી સિંગલ સ્ટ્રેન્થ 100% નેચરલ જ્યુસ એ જ ઓળખાય છે. એની અંદર નથી પાણી, નથી કલર, નથી સુગર, નથી કોઈ કોઈ ફ્લેમ, કોઈ સુગંધી નથી, કશું જ નથી. 100% નેચરલ જ્યુસ છે. એટલા માટે અમે એને પોમ નેચર, પોમ એટલે પોમોગ્રેનેટ અને નેચરલ એટલે નેચરલ, 100% નેચરલ પોમ નેચરલના નામે અમારી બ્રાન્ડ નેમ છે. અમને આનંદ એ છે કે ભાઈ આજે દાડમ વિશે ખેડૂતો જાણતા થયા છે અને વાવેતર કરતા થયા છે. બીજી વાત એ છે કે આ દાડમમાં એક બીજો ગુણ એ છે કે બધા જ પોર્શન કામમાં આવે છે. દાડમનો જ્યુસ કાઢ્યા પછી ઉપરની જે સાલ છે એ સાલ, દિનેશભાઈ, અમે એનો એક્સ્ટ્રેક્શન પ્લાન છે મારી જોડે, તો એમાંથી અમે આલ્કોહોલ બેઝ અથવા પાણી બેઝ અમે એને એક્સ્ટ્રેક્શન પ્લાન કરીને એનો પાવડર બનાવીશ. એ પાવડર ફાર્માસ્યુટિકલની અંદર એન્ટીઓક્સિડન્ટ તરીકે વપરાય છે. એટલે અમારી ઘણી ફાર્માસ્યુટિકલ યુનિટો પણ અમારી જોડે આ એક્સ્ટ્રેક્ટ પાવડર પણ લઈ જાય છે. જ્યુસ કાઢ્યા પછી જ્યુસમાંથી, જ્યુસરમાંથી એના બી, સફેદ બી પણ બહાર અલગ કરીએ છીએ અને એ બીમાંથી પણ અમે એક્સ્ટ્રેક્ટ કરીને ઓઇલ પણ કાઢીએ છીએ. પોમેગ્રેનેટ સીડ ઓઇલ, એને સીડ ઓઇલ કહે છે. એ એન્ટીરેઝિંગ એટલે હાઈ કોસ્મેટિકની અંદર એ વપરાય છે. એ અમે ઈરાન, તુર્કિસ્તાન, અમેરિકા, જાપાન અને મુસ્લિમ દેશોમાં પણ અમે એને એક્સપોર્ટ કરેલું છે. અમે પછી લોકલ જે ડિમાન્ડ હતી એ લોકલ ડિમાન્ડ કરવા માટે અમારા પોમ નેચરલનો અમારો ટ્રેડમાર્ક ઉપર અમે મેંગો ફ્રેશ બનાવીએ છીએ. મેંગો જ્યુસ બનાવીએ છીએ, એનું નામ અમારું આપ્યું છે મેંગો ફ્રેશ.
એલોવેરા જ્યુસ બનાવી છે. એલોવેરા તો હું છેલ્લા 15 વર્ષથી એનું વાવેતર જ મારી જોડે છે, એટલે એને સારામાં સારી બાળબેર વેરાયટી જે કહેવાય એ બાળબેર વેરાયટી મેં વાવેલી છે. અને મારા પોતાનું પ્રોડક્ટ છે, અરે ઉત્પાદન છે ખેતીનું, અને એમાંથી એલોવેરા જ્યુસ બનાવું છું, એને એલો ફ્રેશ તરીકે આપું છું. છેલ્લે લીંબુની વાત કરું તમને, તો અમારા ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતો લીંબુ વાવે છે, સારા લીંબુ થાય છે, પણ સિઝનની અંદર બિલકુલ ભાવ એકદમ ડાઉન થઈ જાય છે. અને લીંબુ એક એવો ક્રોપ છે કે એને લાંબા ટાઈમ સુધી આપણે રાખી શકતા નથી, એટલે આ લીંબુ માટે પણ અમે એમાંથી લીંબુમાંથી કોન્સન્ટ્રેટેડ જ્યુસ બનાવીએ છીએ સિઝનમાં, અને પછી આખું વર્ષ એ લેમન ફ્રેશ જ્યુસ બનાવીને અમે માર્કેટમાં આપીએ છીએ. તમને નવી લાગશે અમારું આ પ્રોડક્ટ ઓલ ઓવર ગુજરાતમાં તો છે જ, મહારાષ્ટ્રમાં પણ અમે પ્રોડક્ટ જાય છે, રાજસ્થાનમાં જાય છે, મધ્યપ્રદેશમાં જાય છે, પણ અમારા પ્રોડક્ટ ગયા પછી ક્વોલિટી કોન્શિયસ રહેવાને કારણે રસના જે વર્ષોથી કેટલાય વખતથી રસના કંપની જે આ જ્યુસ લાઇનમાં છે, એ રસના કંપની આજે એ અત્યારે પાવડર લાઇનમાં હતી, હવે જ્યુસ લાઇનમાં આવે છે, અને એનું એન્ટાયર પ્રોડક્શન મારી ફેક્ટરીમાં કરાવે છે. એટલે આજે રસનાની પણ અમે બધી જ ઓરેન્જ, મેંગો, પાઇનેપલ અને મિક્સ ફ્રૂટ 4 પ્રોડક્ટો અમે રસનાની પણ મારી ફેક્ટરીમાં બનાવીએ છીએ. મારે જે નેચર પ્રમાણે આક્રમકતા કરવી અથવા તો કોઈ પણ વસ્તુની અંદર લેવા માટેનું જે તારાવેલી કરવી અને એના માટેનું ઝઝુમવું, એના મારા આદર્શ સ્વામી વિવેકાનંદ.